गांधीनगर જિલ્લાના માણસા પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરી તેનો કબજો ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપી ભરતજી ઉર્ફે ડિગ્રી દશરથજી ઠાકોર उम्रवर 39 रहवासी માણસા ગામને અઈમાતા રોડ મહેન્દ્ર પાર્ક સોસાયટી પાસેથી ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગત 24મીના રોજ બપોરના સમયે ફરિયાદી સાગરભાઈની દુકાને જઈને ઉધારથી પોતાના ઓફિસમાં એસી ફિટ કરવાનું જણાવ્યું હતું। ત્યારે આરોપી અગાઉ ફરિયાદીની પાસેથી લઈ ગયેલ તિજોરીના પૈસા આપો, પછી આગળનો વ્યવહાર કરીશું તેમ કહેતા આરોપી ગુસ્સે થઈ થાક ધમકીઓ આપી નીકળી ગયો હતો। અને બાદમાં સાંજના 6-1 વાગ્યાના સુમારે આરોપી તેના મિત્રો મુન્નો તથા સનાજી ઠાકોર સાથે મળી લોખંડની પાઇપ લઈને ફરિયાદીની દુકાનમાં ઘૂસી લોખંડના પાઇપ વડે ઇલેક્ટ્રિક ઉપકરણની તોડફોડ કરી નુકસાન કરી 71,000ની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। 70.com આઝાદી સમાચારોની।